નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજની વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. સમસ્યા આત્મવિશ્વાસ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન કરતા જણાવે છે કે આત્મવિશ્વાસ વધારવા માટે જવાબદારી સ્વીકારીને તેને પૂર્ણ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. એ માટે સંપૂર્ણ લગન અને શ્રમપૂર્વક કાર્ય કરીને તેને સફળ બનાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. શરૂઆતમાં નાની નાની જવાબદારીઓ પૂરી કરવાથી માણસના આત્મવિશ્વાસનો પાયો મજબૂત બને છે. જે જવાબદારીઓ સ્વીકારવાની તક મળે તેને સહર્ષ સ્વીકારવી જોઈએ. તેનાથી બચવાથી કે ગભરાવાની વૃત્તિ આત્મવિશ્વાસને નષ્ટ કરી નાખે છે. જુદી જુદી જવાબદારીઓ પૂરી કરતા રહેવાથી જ માણસમાં મહત્વપૂર્ણ કાર્યો કરવાની શક્તિનો વિકાસ થાય છે અને તેના આત્મવિશ્વાસ વધે છે. જીવનમાં જે આદર્શ અપનાવો, જે આકાંક્ષાઓ રાખો, તેમને કોઈ પણ ભોગે તત્પરતાપૂર્વક પૂરી કરવાનો પ્રયત્ન કરો. નાની નાની સફળતાઓથી માણસનો આત્મવિશ્વાસ વધે છે. દ્રઢ નિશ્ચય અને કઠોર પ્રયત્નોથી કોઈ પણ ક્ષેત્રમાં ઓછી વધતી સફળતા અવશ્ય મળે છે. એનાથી આત્મવિશ્વાસ જાગશે. જે કાર્યોમાં માણસને ડર, શંકા, ગભરાટનો અનુભવ થતો હોય એવા કાર્યો અવશ્ય હાથ ધરવા જોઈએ. શંકા, ડર, ગભરાવટ વગેરે આત્મવિશ્વાસના મોટા શત્રુઓ છે. અંધારામાં ગભરાતા લોકો જો પ્રયત્નપૂર્વક અંધારામાં જાય તો તેમનો ડર દૂર થઈ જાય છે. આંતરિક દુર્બળતાના કારણે જે કામને હાથ ધરવામાં ખચકાટ થતો હોય તે કામ અવશ્ય કરવું જોઈએ. જીવનમાં ઓછી વધતી ભૂલો થવી કે નિષ્ફળતા મળવી સ્વાભાવિક છે. તેમની ભૂલો થવામાં જ સાર છે. પાતળી ભૂલોમાંથી પાઠ લઈ ભવિષ્યમાં એવી ભૂલો ન થવા દેવી જોઈએ. અસફળતા અને ભૂલો વિશે જો સતત વિચારતા રહીએ તો તેનાથી આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે. સંસારમાં મોટા મોટા આત્મવિશ્વાસથી પૂરા થયા છે. પ્રચંડ આત્મવિશ્વાસ વાળા લોકોએ સંસારનું નેતૃત્વ કર્યું છે. એવા લોકો જ સંસારને નવો માર્ગ અને નવો પ્રકાશ દેખાડી શકે છે. આપણે પણ આત્મવિશ્વાસનું મહત્વ સમજવું જોઈએ અને તે વધારવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કારણ કે એનાથી જ માણસની શક્તિઓનો વિકાસ થાય છે. જય ગુરુદેવ.